सहजात्म स्वरूप परम गुरु हूँ आयो छु तारे मंदिरिये पण तू ना बोलावे तो हूँ शू करूँ। हूँ आयो छु तारे मंदिरिये पण तू ना बोलावे तो हूँ शू करूँ। तारे मारा जेवा अनेक ज छे पण मारे तो तू एक ज छे। मने तने मळवानी टेक ज छे पण तू ना बोलावे तो हूँ शू करूँ। मळे सागर ने सरिताओ घणी पण सरिता ने निधि एक धणी। एम जाणी आव्यो तारा भणी पण तू ना बोलावे तो हूँ शू करूँ। शेनो बोलावे? व्यवहार शुद्धि छे नहीं एक सद्गुण पण मुख बतावो शू? मनो मेलो छे। ऑर्डर कर दीदो कि आवे छे मारा दर्शन करवा पुजारी ने, पड़दो बंद कर दे। के पड़दो देने झट पाड़ी पुजारी तारो, पड़दो देने झट पाड़ी मारे जोवा नथी मानवी अनाड़ी पुजारी तारो। पड़दो देने झट पाड़ी काळजाना काळा मारे मंदिरे आवे। दर्शन करवा दौड़ी दौड़ी हाथ जोड़ी ने मस्तक न मावे। पाप ने पेट मा संताड़ी पुजारी तारो पड़दो देने झट पाड़ी। मेलो वाला मारे मंदिरे आवे ऊभी राखे छे गाड़ी। पापना पैसा नो प्रसाद लावे थाळ धरावे अगाड़ी पुजारी तारो पड़दो देने झट पाड़ी। एवाने देखता तू आरती उतारे मारी तू टोकरी वगाड़ी। एना नाणानो घीनो दीवड़ो दिलड़ा दे छे दझाड़ी पुजारी तारो पड़दो देने झट पाड़ी। ऊपर थी उजळा ने मन मा छे मेला, ऊपर थी उजळा ने मन मा छे मेला। कामी प्रपंची कबाड़ी गोविंद नो नाथ कहे साचा खोटानी। मारा हाथ मा छे नाड़ी पुजारी तारो पड़दो देने झट पाड़ी। पड़दो देने झट पाड़ी पुजारी तारो पड़दो देने झट पाड़ी। आप श्रीमद बधु जाणी ज रह्या छो तो एने खबर छे केटलो शुद्ध छे के मेलो छे। परमात्मा श्रीमद राजचंद्र भगवानना वचनामृत वंचय छे। वचनामृत 48 વવાણિયાથી લખ્યો છે મહા મહિનામાં સંવત 1945 22મું વર્ષ છે ગોપાલદેવનું। જિજ્ઞાસુ કોઈ પ્રશ્ન પૂછ્યો હશે એટલે ગોપાલદેવ જવાબ આપે છે। 48મો પત્ર 48 આપના પ્રશ્નનો ઉત્તર મારી યોગ્યતા પ્રમાણે આપનો પ્રશ્ન ટાંકીને લખું છું। પ્રશ્ન ટાંકીને શા માટે? ગોપાલદેવને ખબર હતી કે હું જે બોલું છું લખું છું આ ભવિષ્યમાં આગમ તરીકે બહાર આવશે એટલે નહીં તો આપણને કેમ ખબર પડે શું પૂછ્યું હશે એટલે પહેલાં પ્રશ્ન લખ્યો છે ગોપાલદેવ। કેટલા બધા પ્રશ્નમાં એને જવાબ આપે ગોપાલદેવ પહેલાં પ્રશ્ન લખે કે સુભાગભાઈ કે ગોશળિયાએ આમ પૂછાયું છે કે તમે આમ પૂછાયું છે એટલે આપણને ખબર પડે। પ્રશ્ન, વ્યવહારિક શુદ્ધિ કેમ થઈ શકે? વ્યવહારિક શુદ્ધિ ન હોય, સદાચાર ન હોય, નીતિ ન હોય, નેકી ન હોય તો ભગવાન પ્રાર્થના સ્વીકારે નહીં। બાઇબલમાં ઈશુ ખ્રિસ્ત કહે છે કે જેના હાથ હિંસાથી ખરડાયેલા છે અને જે બહુ પૈસા ભેગા કર્યા છે ખોટી રીતે એની પ્રાર્થના હું સ્વીકારતો નથી, આત્માને તો માનતા નથી તોય આમ કહે છે। તો આર્ય સંસ્કૃતિમાં આત્માને તો માને છે કે કરેલા કર્મ ભોગવવા પડશે
એ તો પુનર્જન્મને નથી માનતા, તોય પ્રાર્થના નથી સ્વીકારવા તૈયાર. તો વ્યવહાર શુદ્ધિ ન હોય તો ક્યાં ગુરુજી, ક્યાં ભગવાન પ્રાર્થના સ્વીકારે? એટલે પ્રશ્ન, વ્યવહાર શુદ્ધિ કેમ થઈ શકે? કોઈક મુમુક્ષુએ પૂછ્યું છે, જિજ્ઞાસુએ. ઉત્તર, વ્યવહાર શુદ્ધિની આવશ્યકતા આપના લક્ષમાં હશે તો જ પૂછે ને પ્રશ્ન, નહીં તો પૂછે જ શા માટે? છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું યોગ્ય છે કે આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પ્રવૃત્તિ થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ. એ વ્યવહારમાં શુદ્ધિ ન હોય, કાવા દાવા કરતો હોય એટલે મન જાવા નાખતું હોય, એટલે પૈસા લઈ આવે તોય આનંદ ન આવે, કે ઊંઘ સારી ન આવે, કાંઈ ગણે ત્યારે રાજી થાય પણ ખબર હોય કે હું ખોટી રીતે લઈ આવ્યો છું. અને અન્ન એવા ઓટકાર, એ પૈસામાંથી ખાય એવાને વિચારે એવા જ આવે, એટલે એને શાંતિ ન હોય. મોટો બંગલો હોય પણ મનમાં વ્યાકુળ, કોઈ ચોર સુખી હોય ભાગતો જ ફરતો હોય ને કે પકડાઈ જાય તો, અથવા આની કરતાં મોટી ચોરી કરું તો આટલામાં શું, આટલામાં શું, એટલે તૃષ્ણાનો ખાડો પુરાય કેવી રીતે? એટલે બહારથી એ જાહો જલાલી વાળો દેખાય, પૈસા ઘણા ભેગા કરે પણ મનમાં તો એ આકળો વ્યાકળો જ હોય. અને જેને મનનું સુખ નથી, શાંતિથી સૂઈ ન શકે, શાંતિથી ખાઈ ન શકે, શાંતિથી બોલી ન શકે, તો એ સુખ ક્યાં છે? જ પશ્ચાત તો દુઃખ જ છે, અત્યારે દુઃખ જ છે. એને કોપોદે કહ્યું છે, જે સુખ મેળવવામાં દુઃખ તકલીફનો પાર નહીં, પછી ભેગું કરવામાં અને પછી સાચવવામાં, અને પરિણામે તો પાછું એનું ફળ મળશે, ત્યારે તો દુઃખ દુઃખ ને દુઃખ જ છે. તો આ સુખ તો નામ છે ને ખાલી માત્ર, અને સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, અને આમાં તો પશ્ચાતે દુઃખ છે પાછું એને ફળરૂપે, કેમ કે ખોટી રીતે કમાણો છે, વ્યવહાર શુદ્ધિ નથી. એટલે વ્યવહાર શુદ્ધિની આવશ્યકતા આપના લક્ષમાં હશે, છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું યોગ્ય છે કે આ લોકમાં સુખનું કારણ. એટલે વ્યવહારે પાપ પુણ્ય ન માનતો હોય, કર્મમાં ન માનતો હોય, પણ અત્યારે શાંતિ માટે વ્યવહાર શુદ્ધિ જોઈએ, એ ખાસ ગુના ન કર્યા હોય, કોઈને છેતરે ન હોય, એટલે શાંતિથી હરતો ફરતો હોય ને, એને શું છે? એણે કંઈ ચોર્યું નથી, એ કોઈના ગુનામાં નથી આવ્યો વ્યવહારિક, એ શાંતિથી ફરતો હોય. ઓલો વધારે વટ કરતો હોય ગુના કરીને, પણ મનમાં તો એ સમજતો હોય કે પકડાઈ જાય તો મારી આબરૂ જશે, પકડાઈ જાય તો મારું બધું વયું જશે. એ શાંતિ કેવી રીતે હોય? આ લોકમાં પણ સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પ્રવૃત્તિ થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ. મૂળ તો એ છે, જીવ વહેલો વહેલો આ સંસાર પરિભ્રમણથી છૂટે, આ ભૂમિ સુખી થાય, ભવાંતરે સુખી થાય, પણ એવું કંઈ કરે નહીં સદાચાર, તો પુણ્ય કરું નહીં આ ભવે, આગળ પણ નહીં થાય. ગદભવ ભાવિભવ, ગદભવ આ ભવ, ગદભવ ભાવિભવ, ત્રણે નકામા જાય. એટલે કોરો ધાકળ, ખાધું પીધું ને તારા જ કર્યું, અનંતકાલથી આ તો થાય જ રહ્યું છે. આ લોક પરલોકમાં સુખનું કારણ જે સંસાર પૂરતી થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે, કોપાદુ લખ્યું છે, ખરું સુખ સામા છે? ભાવના બોધમાં નાનામાં નાનું પ્રાણી, મકોડા કીડી એ ગોતતા હોય ખોરાક એનો, અને મદોદમદ હાથી એ પણ સુખ જ ગોતે છે, પણ સુખ ક્યાં છે એને ખબર નથી, એટલે સુખ પ્રાપ્ત કરતાં એ દુઃખી થાય છે, ખોટી જગ્યાએ આરોપણ કર્યું છે. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર, એટલે શું કરે છે? શોધે સુખ પર વસ્તુમાં, જડમાં નહીં, જડના બધા જીવોની આ દશા છે, એટલે પર વસ્તુમાં આપણે સુખ ગોતીએ છીએ. સુખ અંતરમાં છે, બહાર તો માન્યતાનું સુખ છે. સુખના સર્વ જિજ્ઞાસુ છે, વ્યવહાર શુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિશંક છે. હવે કોપાલદેવ કહે છે કે જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે, કે સદાચાર નીતિ, પાપ પુણ્ય, કરેલા કર્મ ભોગવવા પડશે, ઉપલક ઉપલક ખબર પડી છે, બહુ વાંચ્યું નથી પણ આપણને એટલું ખબર છે કે ધર્મ કરીએ તો સુખી થાય, કે ધર્મ કરવો જોઈએ. ભલે મોક્ષ શું છે ખબર નથી, પણ આપણને એમ થાય મોક્ષ બહુ સારી વસ્તુ છે, એટલે મોક્ષ માટે મંદિરે જવું જોઈએ, તો સારું જ છે. એટલે ઉપલક ઉપલક આપણને ખબર છે કે જો સુખ જોતું હોય તો ધર્મકરણી કરવી જોઈએ, આ તો બધાને ખબર છે, પણ ધર્મ શું છે, કેમ કરાય, ત્યાં પછી અભ્યાસ નથી એટલે ભૂલ થાય છે, પણ આ તો ખબર છે ને. એટલે કહે છે, જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે, થોડું ઘણું ખબર છે, અને રડવાની જેને જરૂર નથી, પૂર્વ પુણ્ય ઘણું બધું છે, માંડ માંડ આજીવિકા નહીં
શાંતિ થી રોટી કપડાં મકાન વ્યવસ્થિત છે. ઘર જોઈએ એના કરતાં 1.5 ગણું મોટું છે. પૈસા જોઈએ એના કરતાં 5-10 ગણા વધારે છે. ખાવાનું છે એટલે રળવાની જરૂર નથી. જેને બેંક બેલેન્સે છે અને 2 નંબરના છે કેશમાં, ઓફિશિયલ તો છે જ પૈસા, એમાં તો કોઈ આંગળી ચીંધી શકે એમ નહીં. FD પડી છે, સોનું પડ્યું છે, પ્રોપર્ટી પડી છે, એટલે રળવાની જરૂર નથી હવે એને. જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે, અને આપણે તો એમ માને કે અમે તો 20-30-40 વર્ષથી આ માર્ગમાં છીએ, તો કંઈ પણ ક્યાં ઘણો બધો બોધ થયો જ ને, અને એમ ન કરતો હોય તો બોધ થયો જ નથી એને, એ બફમમાં છે હજી. મેં ધર્મ કર્યો એનું મેં અભિમાન કર્યું છે, ધર્મ જેવું હજી કંઈ કર્યું નથી. ગોપાલદેવે ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદને પત્ર લખ્યો છે 510મો કે બંધ વૃત્તિઓને ઉપશમવાનો પ્રયત્ન કર્યું એમ આ જીવ માને છે, ખાલી અભિમાન કર્યું છે, એવું કંઈ કર્યું જ નથી અને હજુ કંઈ ઠેકાણું કરતો નથી. કર્યું હોય તો અત્યારે હોય જ નહીં. આપણે શાંતિમાં છીએ, સમાધિમાં છીએ, અસમાધિમાં છીએ આપણે. જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે અને રળવાની જેને જરૂર નથી, તેણે ઉપાધિ કરી અને રળવા પ્રયત્ન ન કરવો જોઈએ. ઉપાધિ એટલે આ વ્યવહારિક શાંતિ ગુમાવીને, ધર્મ તો ગુમાવી જ દીધો છે આ ઉપાધિ, વ્યવહારિકમાં અર્થ ધ્યાન કરે એટલે વ્યવહારમાં શાંતિ ગુમાવી દે છે. પરદેશ કમાવા જાય એટલે ઘરના બધાથી અલગ થાય, પણ ઘરનાને એ જ ખ્યાલ છે એટલે રાજી થાય બધા. વળાવવા જાય હસતા હસતા, ફંક્શન રાખે મોટું, આમ તો વિયોગ થાય છે નજીકના સંબંધીનો, પણ એને એટલું બધું મોહ છે કે આ સુખી થાય ને હું સુખી થાય છે, આવશે એટલે, કે નહીં આવે તો, અથવા ન કરવાનું કરીને આવશે તો, અને સદાચારે ગુમાવી દેશે તો, એવો તો કેટલા રડે છે મા બાપ. પણ અબપશ્ચાય હોત ક્યાં, જબ ચીડિયા ચૂક ગઈ ખેત. સદાચાર, નીતિ, નિયમ ખાલી 2-4 મહિના માટે જાય છે ને, અહીંયા ઉકાળેલું પાણી પીતા હોય, ત્યાં ઉકાળેલું પાણી કોણ આપે વોશિંગ્ટનમાં? આ તો મહેમાન ગયો હોય કે થોડા વખત માટે ગયો હોય ત્યાં. અહીંયા તો રાત્રિ ભોજનનો ત્યાગ હોય અને સવારે તાજું ખાતો હોય. વાસી તો ચેત વસ્તુ થઈ જાય, જીવ પેદા થઈ જાય. રોટલી એ કૂતરાને આપી દે સાંજે, ત્યાં 3 મહિના જૂના ખાખરા હોય ડીપ ફ્રીઝરમાં. શાક હોય, સુધારેલા શાક હોય, રાંધેલા શાક હોય છે ડીપ ફ્રીઝરમાં, પાણી નાખીને ગરમ કરી નાખવાનું. લઈ જાય છે તો અહીંયા 2 મહિનાના થેપલા લઈ જાય, 3 મહિનાના ખાખરા લઈ જાય. તમે 7મા દિવસે સૂંઘો ને તો વાસ આવે અલગ જાતની, ખાખરામાં પણ એટલી કડક વસ્તુ છે. એ રોટલીમાંથી કે થેપલામાંથી બને એમાં પાણીનો ભાગ હોય જ. જે વસ્તુમાં પાણીનો ભાગ હોય એ સડે સડે ને સડે જ, એમાં ફંગસ ફૂગ થાય, લીલો કલર થાય, સફેદ કલર થાય, આછો પીળો કલર થાય, ને સૂંઘો અલગ પ્રકારની વાસ આવે. પછી ટેવાઈ ગયો છે આ, અને હવે તો બધી બજાર વસ્તુમાં કેમિકલ નાખ્યા હોય, સરકરાનો તેજાબ એટલે એસિટિક એસિડ કહેવાય, એટલે અથાણા બધા એવા ગોલ્ડન સોનેરી લાગે. 12 મહિના થઈ ગયા હોય તોય ઘરનું અથાણું હોય ને 3 મહિનામાં કાળું થવા માંડે, એમાં એસિટિક એસિડ હોય એટલે ગોલ્ડન એકદમ સોનેરી લાગે. મેન્યુફેક્ચરિંગ ડેટ 11 મહિના પહેલાંની હોય તો લાગે સોનેરી આજે જ બને એવું છે એવું, કેમ એમાં એવા નાખ્યા હોય. અને એ એસિડથી પેટમાં અલ્સરય થાય, એ તો પછી દવા લેતો જ હોય ને, એ દવા તો અભક્ષ છે પછી. અને આવું થાય ત્યારે પ્રાર્થના તો થાય જ નહીં પાછું. એટલે મૂળ તો પરમાર્થ ગુમાવે છે જીવ, બાકી તો બધું ગુમાવતો જ આવ્યો છે. એટલે ખાસ કંઈ તળિયા જ બેઠો છે, બહુ ગુમાવવાનું નથી. સાથે મનુષ્ય દેહ મળ્યા પછી જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ પણ થયો છે, જેને ખબર જ નથી અહીંયા આવ્યો જ નથી એની કંઈ વાત જ નથી, એ તો ખબર પડી કે પાપ પુણ્ય અટકાવી શકાય અને શુદ્ધ ભાવે જવાય, પણ હજી પાપ જ નથી અટકાવ્યો તો પૂર્ણ અટકાવવાની ક્યાં વાત આવે? પછી ગોખે કરો તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. મોક્ષ ક્યાં? હજી વ્યવહારના ઠેકાણા નથી. શુદ્ધ ભાવ મુજમાં નથી, શુદ્ધ ભાવ ક્યાં? શુભ ભાવે નથી મુજમાં. આ તો ગોપાલદેવ ઉચ્ચ પ્રકારના સાધક માટે લખ્યું છે કે શુદ્ધ ભાવ મુજમાં નથી. આપણે શુભ ભાવે ક્યાં છે? આવું બધું ખાતો હોય, આવું પીતો હોય, અભક્ષ, અનીતિ, દુરાચાર, અને એને સુખ માને છે પાછો કે ભગવાનની દયાથી ગ્રીન કાર્ડ મળી ગયું, ભગવાનની દયાથી પાસપોર્ટ મળી ગયો, વિઝા મળી ગયા,
ભગવાન દયા કરે તને અભક ખાવા માટે, તું ત્યાં જ રહેજે, પણ ભગવાને શા માટે વચમાં નાખે છે? જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે ને, રડવાની જેને જરૂર નથી તેણે ઉપાધિ કરી રડવા પ્રયત્ન ન કરવો જોઈએ. જેને ધર્મ સંબંધી બોધ થયો છે છતાં સ્થિતિનું દુઃખ છે, આજીવિકા નથી ચાલતી, તો બનતી ઉપાધિ કરીને રડવા તેણે પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે ગૃહસ્થને ભીખ માગવાની મનાઈ છે, હાથ લંબાવવાની. ભલે ઓછી જરૂરિયાતે જીવીશ પણ કમાવું તો પડે. ગૃહસ્થ વ્યવહારમાં ગૃહસ્થ વ્યવહાર ભીખ માગે ને મદદ માગે તો મળે ખરા, પછી આત્મસ્વતંત્રનો ભંગ થઈ જાય. પછી જમાડે મફતમાં એને ઘરે રાતના 11 વાગે 10:30 તો રાતો મફત જમે છે, પછી અભક્ષ કાપે, પછી એમ કહેવાય હું આ નથી ખાતો. એટલે ગૃહસ્થને ભીખ માગવાની મનાય છે, તત જ લાચાર થઈ જાય ને, દીન થઈ જાય. આપનારનો હાથ ઉપર છે, લેનારનો નીચે છે. પછી કાંઈ પણ કે અભક્ષ ખાતો એમ કે આ ગાજર સુધારતો, કચુંબર કરતો, મદદ જમવા ગયો છે આ મફતનો, એટલી મદદ કરવી પડે ને, કેમ કે હું નથી ખાતો. તો તું નહીં ખાતો પણ સુધા ખાઈને વયું જવું છે. એટલે બધા નિયમ નેવે મૂકી દેવા પડે. હું નાની નાની ભૂલ હોય એમાંથી પછી લસરી જાય. ઢાળ ઉતરવો સાવ સહેલો છે, ચડવું અઘરો છે. એટલે કૃપાદેવ લખ્યું છે, આત્મસ્વતંત્રતાનો ભંગ થાય વ્યવહારમાં દીનતા કરે એટલે. એટલે જેને અધ્યાત્મનું થોડું પણ છે મગજમાં, એણે જરાય દીનતા કરવાની જ નહીં. કૃપાદેવ લખ્યું છે, સમાગમમાં દીનપણે આવવું નહીં. મુમુક્ષુએ તો દીનતા કરવાની જ નહીં. ફાટલા સાંધેલા કપડાં પહેરવાના, દીનતા નહીં કરવાની. એ તું માગીને લાવ્યો હોઈશ ને કપડાં, એ સારો લાગીશ, પણ આત્મા તો વેચી દીધો. તે ભિક્ષુ વૃત્તિ થઈ ગઈ તારી સંસાર છોડ્યા વગરની, હવે શું સારો લાગવાનો તું? રૂ કરતા હલકો કહેવાય છે શાસ્ત્રમાં, એમ કહેવું છે રૂ કરતા હલકો. તખલા તણખલું દિવાલ ઉપર હોય ને નાનું એવું સૂકું ઘાસ, હવાનો વાયરો કે તન નહીં પાડું હું, સાવ હલકો છો તું, તને કોણ પાડે? હું પતરા લોખંડને ઉડાડી દઈશ, વંટોળી આવશે એટલે તને નહીં પાડું, હલકાને કોણ અડે? પરમાર્થમાં તો દીનતા કરવાની નહીં. નથી લઘુતા કે દીનતા, શું કહું, પરમ સ્વરૂપ એ પરમાત્મા ગુરુજી પાસે, ત્યાં વિનયપૂર્વક આજ્ઞા લઈને ધર્મની કરણી કરવાની છે. એના લક્ષ્ય વર્તે સદગુરુ લક્ષ, વ્યવહારમાં દીનતા નહીં કરવાની. અન્નનો મેરો નીચું જોવે અને ડાંગનો મેરો ઊંચું જોવે. માર ખાધો હોય પછી મેં તે મને માર્યો છે ને, હવે શું છે? પણ અન્ન લીધું હોય ને જેનું ખાધું હોય, પછી નીચું જોવું પડે. વ્યવહાર શુદ્ધ જેને ધર્મ સંબંધી બોધ થયો છે છતાં સ્થિતિનું દુઃખ હોય, તો બનતી ઉપાધિ કરીને રળવા તેણે પ્રયત્ન કરવું જોઈએ. કેમ કે હાથ લંબાવવાની મનાય છે, પણ સર્વસંગ પરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા, જેને દીક્ષા લઈ લેવી છે, તેને આ નિયમનો સંબંધ નથી. એ તો ભિક્ષુ જ છે. ભગવાન મહાવીરનો સાધુ સાધ્વી એ ભિક્ષુ, આગમમાં એમ લખ્યું છે ભિક્ષુ. ધર્મ લાભ ન મળે ને ભિક્ષા એટલે અલાભ પરિચય કહેવાય. 22 પરિચય છે એમાં, એક અલાભ પરિચય જોતું હોય ન મળે એટલે રાજી થાય કે આજે 14 નહોતી કે 8 નહોતી, સહેજે મારે તપ થઈ ગયું. એટલે મનમાં મહાવીર મહાવીર કરતાં પાછો આવે કે મેં નક્કી નહોતું કર્યું તોય મારે તપ થઈ ગયું. આ સહજ તપ કહેવાય, એનું મોટું પુણ્ય છે. 14 રીતે હું શાક નહીં ખાઉં, સારું જ છે, લીલોતરીનો ત્યાગ કર્યો હતો. પણ આ સાધુ લેવા જાય અને ન મળે એ મોટું તપ છે, સહજ તપ થઈ ગયું. હાસ મારા એટલા કર્મ ખપશે. એટલે સર્વસંગ પરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે તેને આ નિયમથી સંબંધ નથી. ત્રીજો મુદ્દો, ઉપજીવન સુખે ચાલી શકે તેવું. એટલે લગભગ જે કૃપાદેવના ભક્તો હોય બધા, રોટલીની તાણ નથી કોઈને આજીવિકાની. કૃપાદેવે ઝવેર બાપાને ઘરે કહેલું, એક ભાઈ કે મારે ભક્તિ કરવી છે. કૃપાદેવ કરો કોણ ના પડે છે? તો કે આ પાપી પેટ પડ્યું છે ને, ખરેખર ભક્તિ કરવી છે? કૃપાદેવ કે ઝવેર બાપાને અમે કહી દઈશું કે એ જે ખાય તમને ખવડાવે, એ જે માટલીમાંથી પાણી પીવે છે એક માટલી તમને આપી દેશે પાણી પીવાની, શાંતિથી ભક્તિ કરો. ભક્તિ કરતાં કોણ મરી ગયો? પછી કે શરણાઈ વાગે, બેન્ડ વાજા વાગે, લગ્નનો વરઘોડો નીકળ્યો હોય, તમારે અગાશમાં જોવા જ નહીં, એમ કેમ ચાલે?
તો શા માટે કે પેટ આગળ ધરો છો કે ભક્તિ કરવી જ નથી? તો ભક્તિ કરતો કોણ ભૂખે મરી ગયો? કોપલદેવ સુભગબેને લખેલું, પ્રાણી માત્ર આહાર પાણી પામે છે, કીડીને કણ હાથીને મણ. તો કોઈ કોપલદેવની ભક્તિ કરતો હોય કે જીનેશ્વર ભગવાનની ખરી ભક્તિ કરતો હોય, સદાચારપૂર્વક નીતિ નિયમપૂર્વક, અને એટલે એને ખાવાનું નથી એવો કોઈ હોય? એવો દાખલો હોય જ નહીં. એને પૈસા લઈ અને પછી વર્લ્ડ ટૂર કરવું હોય માગીને, બીજા આગળ હાથ લંબાવીને, એને પૈસા લઈ અને એના દીકરા દીકરીના લગ્ન સમારંભમાં જાહો જલાલી બતાવ્યું હોય, એને ફટાકડાએ ફોડવા હોય, આમ ઉકાળેલું પાણી પીવે છે પણ ફટાકડા ફોડે લગ્નમાં, એ પણ પછી માગીને, ભીખ માગીને, એ નહીં ચાલે. વિતરાગ કુળમાં જન્મ મેળ્યો છે એ જ મહામહાપુણ્યનો ઉદય છે, એટલે પ્રાયે ઘણું કરીને એને ખાવા પીવાનું મળી જ જાય, કદાચ ન મળે, કદાચ એવો કોઈ હોય આ કાળમાં તો એવો કોઈ મળે, દીવો લઈને શોધવા જાવ તોય ન મળે, કદાચ હોય એવો, અને એને આટલી તકલીફ હોય. પુણ્યાશ્રાવકની જેમ કે બે જણાની રસોઈ થાય છે, ત્રીજો આવે તો શું કરશું, એનો અનંત કર્મ નિર્જરે સમકિત હોય, એને આત્મજ્ઞાની હોય, એ રાજી થતો હોય કે હું બેફાડ આત્મા ક્ષાયિક સમકિત ક્યારે થાય, કે કેવળ જ્ઞાન ક્યારે થાય, મોક્ષી હોય. એટલે આવું ધર્મની કરણી કરતો હોય અને જેને તકલીફ પડે, કષ્ટ પડે, કષ્ટ સહે જે ધર્મ કરતા, તપ તેનું છે નામ, આ તો તપ થયું એને, કે મારે નીતિ સદાચાર છોડવા નથી, હું ગૃહસ્થ છું, મારે માગવું નથી, મારે છળ કપટથી કમાવવી નથી અને ભક્તિ કરવી છે, ઉત્કૃષ્ટ તપ છે આ તો. માંસખમણ કરતા આગળ પુણ્યાશ્રમમાં કેમ માંસખમણ કરતા હતા? કેટલા હશે ભગવાન મહાવીરના, એમ આવે છે શાસ્ત્રમાં કે 1,00,000 અનુયાયી હતા અને ગોશાળાને 13, તો 1,00,000માંથી ઘણા બધા 8 અપાસ, 15 અપાસ, 30 અપાસ કરતા હશે ને તપશ્ચર્યા, સંગણ્ય સારા હતા અત્યારે ત્યારે. તો ભગવાન મહાવીરે પુણ્યાશ્રાવકની સામાયિક વખાણી, બોલે માંસખમણવાળા સામાયિક નહીં કરતા હોય 30 દિવસમાં એક કોઈ વાર? એટલે મહાત્મ્ય કહેનું છે, જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાનું, ઓછી જરૂરિયાતથી જીવે, ઓછા પાપથી જીવે, સમાગમમાં દીનતા ન કરે, આત્મા 3 લોકનો નાથ છે એને ભિક્ષુ ન બનાવી દે, એ રીતે દીક્ષા લે. એ ભિક્ષા તો, એ તો મોટો દાનવીર છે, બદલામાં એ આત્મા આપે છે બધાને. આત્મા કેમ મળે? રસ્તો બતાડે છે, એ પંચ પરમેષ્ટિમાં છે જો આત્મજ્ઞાન હોય તો. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છે, તો જેનું મન લક્ષ્મીને માટે બહુ જવા નાખતું હોય, બધું બરાબર છે તોય હજી પૈસા ભેગા કરવું, હજી 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 99નો ધક્કો લાગે પછી, એ 99નો 100 ક્યારે થાય નહીં અને આનું જીવન એમને પૂરું થઈ જાય પછી. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ જવા નાખતું હોય, તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું, બીજા કોઈ જ નહીં, પોતાને જ પૂછવાનું. શાંતિથી ક્ષમાપના બોલી, દરવાજો બંધ કરી, રેડિયો ટીવી વિડીયો યુટ્યુબ બધું બંધ કરી, કોપલદેવને ચિત્રપટ સામે બેસવાનું કે મારે શા માટે વધારે પૈસા જોઈએ છે, પોતાને જ પોતાને પૂછવાનું, પછી વિચારવાનું મારે શું કરવું છે. લાંબી કાર તો છે જ, એક બે કાર લેવી છે, કેમ બેકાર થઈ જવું છે પછી અશુભ ભેગા કરીને? તો શું ખાવું છે મારે? મેવા મિષ્ટાન મળે છે કે નહીં? મળે છે. ઘર, ઘર જોઈએ એના કરતાં ડબલ 4 ગણું મોટું છે, તો શું કરવું છે? ને શા માટે પૈસા જોઈએ છે? કોકને આપવા છે, શા માટે આપવા છે કોકને? ભગવાને કહ્યું છે કે પ્રાર્થના છોડીને અનિતિથી કમાઈને તું મંદિર બંધાય જેવું કોઈ શાસ્ત્રમાં લખ્યું છે? જૈન જૈનેતર કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું. આ મારે પુણ્ય કરવું છે એટલે મારે બહુ કમાઈને પછી હું દાન આપીશ. મોટા મોટું પુણ્ય શું છે? પાપ ન કરવું. એક પણ પૈસો પાપ વગર પેદા થતો જ નથી. એક જગ્યાએ ટેકરો થાય તો બીજે ખાડો થયો જ હોય, ઉપરથી પડે છે આકાશમાંથી, ક્યાંકથી તો પૈસા આવે ને. હું કમાઉં છું તો કોક આપે છે ને મને પૈસા, એ મને ક્યાંથી આપે છે? એ પ્રાર્થના છોડીને કમાણો, પણ એને આપવા પડે છે મજબૂરીથી. આ કમાવા ગયો આણે પ્રાર્થના છોડી, તો આત્મા તો છોડી દીધો. હવે શું કમાઈશ તું? હવે કમાઈશ, શું કમાશે? પાપ કર્મ કમાશે. હવે એટલે અહીંયા પાપ કમાશે, પરદે જશે ત્યાંય પાપ જ કમાશે. કે ધંધાનો વિકાસ અર્થે હું જાઉં છું કેનેડા, એટલે ધંધાનો વિકાસ અર્થે જાય છે, પૈસા કમાવા નથી જતો, એ પાપ કમાવા જાય છે.
આ કેમ ગળે ઉતરે? ઉપજીવન સુખેથી ચાલે છે અહીંયા, એટલે આપઘાત કરવા જાય છે. એટલે આ ભવ, ગત ભવ, ભાવિ ભવ. ગત ભવ ખરાબ હતો તો જ આવી આવી બુદ્ધિ હોય ને, આવા સંસ્કાર હોય, અને આ ભવમાં આવું કરે છે. પહેલાંના ભવના એક કુસંસ્કાર છે, આ ભવે મજબૂત કરે છે. હવે ક્યાં જશે? એટલે આ ભવ, ગત ભવ, ભાવિ ભવ ત્રણેય નકામાં જાય. એટલે ભવિષ્યનું નક્કી કરી નાખ્યું એણે, એડવાન્સ બુકિંગ, નીચે જવાનું, અધોગતિ નોતરી એણે. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છે તો જેનું મન લક્ષ્મીને માટે બહુ જવા નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું કે આમાં કંઈ ધર્મ છે? ધર્મ હોય જ કેવી રીતે? તારે પુણ્ય કરવું છે ને, પાપ છોડી દે એટલે પુણ્ય થઈ જ ગયું છે. કેમ કે આ જીવ શુદ્ધમાં નથી, કાં શુભ ઉપયોગમાં હોય એટલે પુણ્ય બાંધે, કાં અશુભમાં હોય એટલે પાપ બાંધે. તો નથી બેફાટ આત્મા અનુભવાય સાતમા ગુણ સ્થાને કે અપ્રમત યોગ, પછી એ શુદ્ધ મારે સતત શ્રેણી માંડે. અને જે શુદ્ધ ઉપયોગ એને તો બધું ખબર જ હોય કે શું કરવું ને શું ન કરવું, એની બધી ક્રિયા સવળી જ હોય. એ રાજા હોય તોય, ભરત ચક્રવર્તી એકવાર સંકિત થઈ ગયું પછી શું, સાચી શ્રદ્ધા થઈ ગઈ પછી શું? એ નથી એટલે શુદ્ધમાં નથી, એ એટલે શું વધ્યું? શુભ ને અશુભ. તો આ બધું કરે આ તો અશુભ છે, એ અશુભ છોડી દે તો પુણ્યના ઢગલા જ છે ને. એટલે પીપા પાપને કહેજે, પુણ્ય કહે 12,000, મારે પુણ્ય કરવું છે, પાપ કરવાનું છોડી દો એટલે પુણ્ય થઈ જ ગયું છે. અને સમાજ સેવા કરવી છે, તું બીજાને નડવાનું છોડી દે એટલે સમાજ સેવા થઈ જ ગઈ છે. બધા નડે છે, તમે ન આવ્યા હોત તો બધું બરોબર ચાલતું, તમે આવીને બગાડ્યું બધું, પણ કોણ કહે એને? ઉપજીવન સુખે ચાલી શકે તેવું છે તો જેનું મન લક્ષ્મીને માટે બહુ જવા નાખતું હોય તેને પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને જ પૂછવાનું. એ શું કરે છે? એ એવાને જ પૂછવા જાય કે નોટરાઇઝ કરે કોપી, હું આમ કરું એટલે સામે હા પાડે ને, એટલે એટેસ્ટેડ થઈ ગયું ને, નોટરાઇઝ થઈ ગઈ કોપી. એટલે એવા ગુરુજીને જ ગોતે, જાઓ ત્યાંય ભક્તિ કરજો, અહીંયા ભક્તિ કરજો, આવીને પછી દાનમાં પૈસા આપજો. કેવા ગમે ગુરુજી, સાકર કરતાં મીઠા લાગે ને. અને સાચી વાત કરે, રોગની દવા તો, મહારોગની દવા તો કડવી જ હોય, એ ગમે નહીં. એટલે કોપોદો લખ્યું છે ઉપદેશ છે એમાં કે અસદગુરુઓના પાસે લોકોના ટોળા જામે છે. કેમ? જીવને રૂચિ પ્રમાણે જ વાત કરે છે. એમ કહે ને મારે આમ કરવું છે, એટલે કે તમારો પુણ્યનો ઉદય છે, જાઓ જાઓ. લક્ષ્મી વધી, પુણ્યનો ઉદય છે. અધિકાર વધ્યો, પુણ્યનો ઉદય છે. કુટુંબ પરિવાર વધ્યું, પુણ્યનો ઉદય છે. એ કોપાલદેવ એમ કે વધવા પણ સંસારનું નર દેને હારી જવો, એને આશયવાળો કે. બીજા તો એમ જ કે ને, સારું જાઓ, પુત્રવાન, આયુષ્યવાન, ધનવાન, આશીર્વાદ આપે છે. એવું બધું મળે એટલે રક્ષા પોટલી આપે છે, વાસ્કેપ નાખે છે. એવું બધું મળે એટલે દેવદેવીને પૂજવાનું કહે છે કે પૂજો, ખુલ્લું કહે છે. પદ્માવતીને પૂજો, ઘંટાકર્ણને પૂજો, વિતરાગ ભગવાનને પૂજીને સંકિત આત્મજ્ઞાન લેવાનું છે કે સંસાર લીલો રાખવો છે તારે? પણ આ જીવ માગવા જ ગયો છે અને પેલા દુકાન લઈને બેઠા છે. પ્રભુ થઈ કે જૈસે કો મિલા તૈસા, તૈસે કો મિલા તાય, તેનો મિલ કે પપોડી બજાય અને ટોળા વળે. એટલે ધર્મ થાય છે. પર્યુષણ દિવાળીમાં તો બેસવાની જગ્યા ન મળે, ક્લોઝ સર્કિટ ટીવી હોય પછી, કેમ કે બધા માગણના ટોળે ટોળા હોય. તો મંદિરની બહાર ભિખારી હોય મોટા દિવસોમાં, શું કે 1 રૂપિયો આપો, 10 રૂપિયા આપો, 10 જ રૂપિયા માગે છે. તમે કદાચ 50 રૂપિયા આપી દો કે 20 રૂપિયા નોટ આપતો તો રાજી રાજી થઈ જાય. અંદર મોટા ભિખારી છે, શું માગે છે? 10 લાખ, 1 કરોડ, મોટો બંગલો, પરદેશ ગમન. એટલે મોટા ભિખારી અંદર છે, બહાર છે તો સૌ નાના ભિખારી છે, 5-10 રૂપિયાવાળા. અંદર 1 લાખ કરોડવાળા છે બધા. પણ આ કે આવો શ્રેષ્ઠી શ્રાવક, પુણ્યની બધી પુણ્યનો ઉદય છે, તમારે આશીર્વાદ આપે છે. પછી તમે પૈસા કમાઈને અહીંયા વાપરશો ને મંદિરમાં, એટલે તમારે પુણ્યની બધી ઉચ્ચ ગતિ થશે. આ કોઈ કાન પકડીને પૂછે છે પૈસા લાવો ક્યાંથી, તું એ દુરાચાર કરશે.
અનીતિ કરશે, નેકી છોડી દેશે, સામેવાળાને શીશામાં ઉતારશે, અભક્ષ ખાશે, અભક્ષ પીશે, અનારી પ્રદેશમાં જશે કમાવા માટે, અને ધર્મ કરશે, જીવ પોતાને છેતરે છે. એટલે એવા જ ગોતે, ભૂલથી કોઈક આવી જાય સાચી જગ્યાએ, બાકી એવા જ ગોતે ને. ગોપાલદેવ 212માં લખ્યું છે, રિદ્ધિયાદિક યોગ સિદ્ધિયાદિ યોગ, પોતાની દ્રષ્ટિ મલિન છે એટલે એને જે જોતો છે વ્યવહાર, એટલે સત્પુરુષ ઓળખાતા નથી. મારે કેમ કમાવું એ શીખવું છે, મારે સત્પુરુષને ઓળખવા નથી. આવે છે મંદિરમાં વ્યવહારિક સુખ માટે, પરમાર્થિક સુખ માટે કોણ આવ્યો? ઉપજીવન સુખે ચાલી શકે તેવું થતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ જાવા નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. તો ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય, એ પરોપકાર શું કરે? પડમમ નાણમ થયો દયા, પહેલાં જ્ઞાન પછી દયા, એ બીજાનું શું ભલું કરે? અને ભલું પોતાનું જ ભલું નથી ખબર, એ બીજાનું ભલું કેવી રીતે કરે? પોતે શંકામાં ગળકા ગાય છે, એ બીજાને નિશંક માર્ગની વાત કેવી રીતે કરે? કેવા પારિણામિક લાભને હાનિ પહોંચે સિવાય કંઈ પણ આવતું હોય, પારિણામિક લાભ એટલે આત્માને કંઈ ફાયદો થાય છે? શું થતો હોય ફાયદો પરદેશ જઈને? ખાલી આત્મજ્ઞાની પુરુષનો સમાગમ થવાનો હોય, અને સામેવાળા આત્મજ્ઞાની છે અને આ પાત્ર જીવ છે, મુમુક્ષુ છે, મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખે, તો સાધુને પણ નદી ઓળંગવાની છૂટ છે ભગવાનની. એ તો વરસાદ આવતો હોય તો સાધુ એ બહાર ના નીકળાય, પણ સામે નદીને પહેલે કાંઠે આત્મજ્ઞાની કોક છે તો જવાય. આત્મજ્ઞાન માટે જાય છે કે પારિણામિક લાભ માટે, પરમાર્થે? એટલે તો એકાંતિક વાત ન કરવી પડે એટલે કૃપાલદેવ કહે છે, ક્વચિત એવું બને આ કાળમાં. એ ચોમાસાના દિવસ છે એટલે શ્રાવક જેમ બને એમ ઓછો બહારનો વ્યવહાર કરે. પણ આપણે 500 કિલોમીટર દૂર છે આત્મજ્ઞાની સંત, પણ ચોમાસું છે તો આપણે મુસાફરી કરી તો જીવ ઇંત થાય કે નહીં? કાર ચલાવીએ તો બધે વરસાદ આવે છે, પાણી ભરાણા છે, તો ચલાવવાની કાર જો સત્સંગ થતો હોય, આત્મજ્ઞાની મળતા હોય, તો 1000 કિલોમીટર ચલાવવાની ના, મારે નિયમ છે. કૃપાદેવ 491માં પાના પત્રમાં લખેલું છે કે આવે વખતે સત્સંગ જો મળતો હોય તો યમ નિયમ આદિનો આગ્રહ બાજુમાં મૂકી દેવાનો. તું એ નિયમ રાખ્યો છે શા માટે? પુણ્ય થાય, પુણ્ય થાય તો શું થાય? ધર્મ મળે. ધર્મ ક્યાંથી મળે? સત્પુરુષ પાસે. સત્પુરુષ તો તને મળે છે, સત્પુરુષની વાણી મળે છે, તો તારો નિયમ પાળી છે હવે કે સત્પુરુષને લઈ લઈશ? આવું થાય છે. 491મો પત્ર કાઢો એટલે થોડાક અધ્યાત્મમાં આગળ વધે ને, કે થોડી પોતાની બુદ્ધિથી સમજણ આવે એટલે પછી આવું બધું કરે પાછું, એટલે પછી પાછું હતા ત્યાં પીટીના પીરિયડ જેવું થાય, આગળ વધી જ ન શકે. યમ નિયમ વચમાં આવે, મારે નિયમ છે. આ તારો નિયમ તે કોને પૂછીને લીધો છે? ભગવાનને પૂછીને લીધો છે? રૂબરૂ મળેલા તને જ્ઞાની, આત્મજ્ઞાની, તે તારી બુદ્ધિથી જ લીધો જ ને નિયમ. બીજો પેરેગ્રાફ 491મો પત્ર. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશવો, અને આત્માને ગવેશવો હોય તેણે યમ નિયમ આદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રદાન કરવો પડે. ના, મારે નિયમ છે. આજે 14 છે, અમે કઠોળ જ ખાઈએ છીએ, લીલોતરી ખાતા નથી. હવે ત્યાં જાય સમાગમમાં તો પછી ઘરે ક્યાં જમવા આવે ને? ત્યાં લીલોતરી ખાવી પડે એમ છે, તો ત્યાં કરી લે સત્સંગ, લીલોતરી ખાય ને પછી 2 દિવસ નહીં ખાતો લીલોતરી, આખી જિંદગી પડી જ ને હજી જીવ ત્યાં સુધીની. ના, મારે નિયમ છે. તો પાળ્યા કર નિયમ, આજ્ઞા વગરનો નિયમ ને. આ દુપચકાણ કીધા છે, ફળ નો આપે છૂટવાનું. કૂપલદેવ કહેવામાં કંઈ બાકી જ નથી રાખ્યું, આ પાછું આગમની વાત છે, હમણાં આવશે પછી. આત્મા ગવેશ્યો હોય તેણે યમ નિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રદાન કરી સત્સંગને ગવેશ્યો તેમજ ઉપાસવો. સત્સંગની ઉપાસવા કરવી કરવી હોય જેને, તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો, પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી. મારો આ અભિપ્રાય છે, મારો આ ઓપિનિયન, મને એમ લાગે છે, તને લાગે છે, બાજુમાં મૂકી દેતું હમણાં.
એટલે જ્ઞાનીએ ચિંધેલે માર્ગે ચાલતું, પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. સત્સંગ મળતો હોય બધી ધર્મની કરણી સત્પુરુષ અને સત્પુરુષની વાણી માટે છે. તું ભૂખ્યો રહે, તું તીર્થયાત્રા કર, તું દાન આપ, એ તને મળે છે સહેજે. હવે તું નિયમ પાળીશ પાછો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, એટલે સત્સંગના ભોગે યમ નિયમ નહીં, આ આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, અને જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. દ્વાદશાંગીનું સળંગ સૂત્ર. દ્વાદશાંગી એટલે 10 ને 2 અંગ. તીર્થંકરની વાણી ગણતરે ઝીલીને જે સૂત્ર અંગ રચ્યા એનો સાર છે આ. આ કેમ ગળે ઉતરે? ના, મને આમ લાગે છે. પણ અનંતકાળથી તને લાગે એમ તો તું કરતો જ આવ્યો છો. હવે એક ભાવ જ્ઞાનીને જે સાચું લાગે એ પ્રમાણે કરીશ તો અનંત ભાવનું સાટું વળી જશે તારું. એક સત્પુરુષને રાજી કરવામાં ખાલી આખી જિંદગી ગઈ, બાકીની એનો 16મો ભાવ નથી. તો કે ના, મને આમ લાગે છે ને, પોતાનો અભિપ્રાય બાજુમાં મૂકવો પડે. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ જવા નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. પછી બહુ પૈસા થઈ જશે ને એટલે શાંતિથી અમે સત્સંગ ભક્તિ કરશું, તીર્થયાત્રા કરશું, નિવૃત્ત થઈ જશું, આશ્રમમાં રહેશું. પૈસા વધ્યા પછી ભક્તિ કોની વધી એવો કોઈ દાખલો છે હજી સુધી? કે પૈસા વધ્યા હોય, સત્તા વધી હોય ને વધારે ભક્તિ કરવા માંડ્યો એવો કોઈ દાખલો છે જીવતો ક્યાંય? મુંબઈમાં, અમદાવાદમાં, કે ફલાણા ભાઈને પૈસા બહુ વધી ગયા એટલે હવે ભક્તિ વધારે કરવા માંડ્યા છે? એવું બને જ નહીં ક્યારે. ભાઈ ગણવા પડે કે નહીં પૈસા? પછી વધે કેમ એક વિચારવું પડે કે એમને બેસી જવાનું બંડલ પેક કરીને પૈસાના, પછી વધારવાના નહીં? ક્યાં સુધી વધારશે? આયુષ પૂરું થશે ત્યાં સુધી. અને પછી શું થાય? લોભિયાનું ધન ધૂતા રખાય, કોકના હાથમાં તો જાય જ ને. જે રસ્તેથી આવ્યું હોય એ રસ્તે વયું જાય. કહેવત છે, સાપનું દરની માટી હોય ને એ પછી દરમાં જ વહી જાય. સાપના દરની માટી એ દરમાં જ જાય. કેવા પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું. સંતોષી નર સદા સુખી. તેમ છતાં ન વળી શકે તેમ હોય, ના મને કાબૂમાં જ નથી આવતી વૃત્તિ મારી, તો અમુક મર્યાદામાં આવું, એને નક્કી કરી લેવું કે 10 લાખ કે 100 લાખ એટલે 1 કરોડ રોજનો કેટલો ખર્ચો થાય એક જીવને? સદાચારપૂર્વક બધું ખાતો હોય વ્યવસ્થિત, લોભ નહીં કરવાનો. એક કઠોળ, એક શાક, એક ફ્રૂટ. શિયાળામાં વુલનના બ્લેન્કેટ, ઉનાળામાં બધું છે વ્યવસ્થિત. કેટલો ખર્ચો થાય રોજનો? વધી વધારે વધારે કેટલો ખર્ચો થાય? તોય કેટલા જોઈએ? કેટલું જીવવાનું છે? એમ કે અત્યારે મને 20 વર્ષ થયા છે કે 50 વર્ષ થયા છે, એટલે એવરેજ 50 વર્ષ મૂકો તો 50 ગુણ્યા એટલા કરો, થાય છે કે નહીં? તોય ઉછળે પૈસા ગણો તો. કોઈ સીએ આગળ ગણાવવાનું, MBA આગળ પ્લાનિંગ કરાવડાવવાનું, એ કે એ પૂછે હવે પ્લાનિંગ કરે, પછી માને નહીં આવે એનું. માને તો પોતાના મનમાં લાગતું એમ જ. એટલે ક્યારે છોડશે આ બધું? મરશે ત્યારે જ છોડશે. આ કર્પી ધન મુછ કેસરી સતીનાર બોરિંગ મણી શુરાને શરણાંત. કર્પી ધન મુછ કેસરી મૂવે લાગે હાથ. સતી નારનું ચારિત્ર શિયળ જીવતી હોય તો બીજાના હાથમાં ન જાય, આપઘાત કરી નાખે, પણ બ્રહ્મચર્યનો ભંગ ન થવા દે. સતી સ્ત્રી, સતી નાર બોરિંગ મણી, જીવતો નાગ એના મણી કોઈ કાઢી શકે? મરે પછી લઈ લે ફણીદરમાંથી, મણીધર સાપ હોય એવા. સતીનાર બોરિંગ મણી શૂરાને શરણાંત, એવા શૂરાની પાસે ગયા હોય ને શરણું લઈને, એ પોતે મરી જાય પણ આપણું રક્ષણ કરે. રાક અનાડેની વાત નથી આ શૂરાને ઘર, એ કે હું મરી જઈશ પણ તારું રક્ષણ કરીશ, એને આશરો આપ્યો હોય પછી વચન પાળે. શૂરાને શરણાંત. કર્પી ધન એટલે લોભિયાનું ધન,
અને મૂછ કેસરી. સિંહની કેસોણાથી વાળ કાઢો હોય તો જીવતો હોય ત્યારે કાઢે મૂછમાંથી, એમ મરે પછી જ હાથમાં આવે, એમ લોભિયાનું ધન મર્યા પછી જ હાથમાં આવે. એમાં પાછળ શાસ્ત્રની વાત છે, કર્પીને લોભીમાં ફરક શું, અકર્પી ધનની વાત કરી. લોભીઓ છે ને પૈસાનો લોભ તો હોય એટલે પરિગ્રહ ભેગો ભેગો કરે, પણ પોતાના માટે વાપરે પણ ખરો થોડું. કર્પી હોય ને એ પોતાના માટે ન વાપરે, બીજાના માટે જ ન વાપરે, પોતાના માટે ન વાપરે, મરી જાય. રોટલી પર ઘી જો પડે એટલા સમજવા માટે, પેન્સિલની અણી બોલે એટલું જ, એટલે ઘી ખલાસ ન થઈ જાય ને. ચમચી વાપરે જ નહીં, એકદમ શાર્પનર લે, પાતળી અણી થાય પછી આમ બોલે ઘીની ટબોડીમાં, પછી રોટલી પર ફેરવે એટલું ઘી વાપરે, પોતા માટે ન વાપરી શકે. અને કર્પી કહેવાય જૈન, જૈને તો શાસ્ત્રમાં બધું લખ્યું છે. આપણે લોભી છીએ કે કર્પી છીએ, બેમાંથી એક તો છીએ જ આપણે. કેમ? વધારે ઉપાધિ કરીને ઉપજીવન સુખે જ્યારે તોય કમાઈએ છીએ, એટલે એ નક્કી કરવાનું કે હું કર્પી છું કે લોભી છું. કર્પીના ખાનામાં જ આવીએ આપણે, એ ધન ક્યાં જશે? હવે મુંએ લાગે હાથ, એ મરશે પછી બીજાના હાથમાં આવશે. આ જ્ઞાનીએ જ્ઞાનમાં જાણ્યું પછી આવું બધું બોધ્યું છે. એટલે મન સંતોષી લેવું. તેમ છતાં ન વળી શકે તેમ હોય તો અમુક મર્યાદામાં આવવું, તે મર્યાદા સુખનું કારણ થવી જોઈએ. નહીં તો મર્યાદા, હવે મને મારે છેતરતો હોય ને એટલે હું મર્યાદા લઉં, પરિગ્રહ પ્રમાણ. હું શ્રાવક છું ને એટલે કેવું વ્રત લઉં? મારે એક હેલિકોપ્ટરની છૂટ, મોટરસાઇકલના ઠેકાણા નથી, પણ એવું પરિગ્રહ પ્રમાણ લીધું હોય, મારે એક બોઈંગ પ્લેન મારું પોતાનું જેટ પ્લેન અને એક હેલિકોપ્ટર, બસ વધારે નહીં. 5-15 ભવે નથી થવાનું એને. એટલે આવું પરિગ્રહ પ્રમાણ નહીં. ગોપાલ કહે છે તે મર્યાદા સુખનું કારણ થાય તેવી જોઈએ. પછી અભક્ષ છોડી દેવું છે, પણ કે ક્યારેક લેવું પડશે તો. એટલે શું કે બટેટા કેવું, નોકરી કરું છું મારે આખા વર્ષમાં 5 ગુણની છૂટ ખાલી બટેટાની, એ આમે નથી ખાતો 5 ગુણ. એટલે મર્યાદા એવી હોવી જોઈએ, પોતાનું છેતરવાનું નહીં. એમ સાજે માંડે છૂટ એમ નહીં, સાજે છૂટ ને માંદે છૂટ, એટલે વ્યવહારમાં થાય એમ સાજે માંદે છૂટ. એટલે માંદો હોય ત્યારે તો છૂટ હતી, આગળ સાજો હોય ત્યારે છૂટ, કે મેં લીધું તો એવો નિયમ સાજે માંદે છૂટ. એટલે ગમે ત્યારે નિયમ બદલાવી લે. ચોથું, પરિણામે આર્તધ્યાન ધ્યાવવાની જરૂર પડે તેમ કરીને બેસવાથી રડવું સારું છે. હવે પહેલાં નિયમ લઈ લે ઉતાવળે, અને પછી આર્તધ્યાન કરે કાં તો અમે ભૂલ કરીએ, એટલે બેય બગડે, એનો વ્યવહારે બગડે ને ધર્મે બગડે. શ્રદ્ધા તો છે જ નહીં અને નિયમ તોડે છે. એટલે આર્તધ્યાન કરવું પડતું હોય તો એના કરતાં રડવું સારું છે, નહીં તો પછી કૂટ્યા કરે. એટલે પ્રાર્થનામાં એને યાદ આવે કે આ તો મેં કમાણો નહીં, ખરેખર મારે કમાવાનો અવસર હતો ત્યારે કમાણો નહીં. એટલે એમ જ અધ્યાત્મમાં એને લાભ ન થાય ને, કેવી રીતે લાભ થાય પછી? ખરેખર કમાવાનો અવસર જ છે આ, પણ આનું તો મહાત્મ્ય લાગ્યું નથી એને. અચિંત્ય તું જ મહાત્મ્યનું નથી પ્રફુલ્લિત ભાવ. પણ ખરેખર આર્તધ્યાન થતું હોય એટલે મંદિરમાં આવે અને મન જાવા નાખતું હોય એ કરતાં તું ત્યાં રળ કે, અને પૂછ એકલો બેસીને કે શા માટે રળવું છે મારે. પાંચમું, જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે તેને કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવી ન જોઈએ. બરોબર ચાલે છે, કમાય છે, એને શા માટે અનાચાર કરવા જોઈએ? તો ન મળતું હોય તો અનાચાર કરવાના એમ નથી, આને પૂછવાનું કે મને તો પેટ ભરાય છે, શાંતિથી હું કમાઉં છું, જોઈએ એના કરતાં વધારે કમાઉં છું, તો શા માટે ગોરખ ધંધા કરવા જોઈએ? શા માટે અનિતિથી કમાવું જોઈએ? શા માટે એવો ધંધો કરવો જોઈએ કે મહા આરંભ મહા સમારંભ છે એમાં? કર્મદાની ધંધા હમણાં આવશે આગળ, કે આપણે જે ધંધો કરીએ છીએ એ પૈસા રોકીએ છીએ એ ક્યાં જાય છે? એ મત્સ્યયુગમાં તો નથી વપરાતા, એ તળાવ કૂવા ખોદવામાં નથી વપરાતા, એ ભઠ્ઠી ચલાવવામાં તો નથી વપરાતા. તું ભાગીદાર થાય છે, ભાગીદાર નહીં થા તું ત્યાં જાતો નથી તો. શેર બજારમાં શેર્સ રોકે હોય કંપનીના મહિને મહિને લેટર આવે કે નહીં, નફા નુકસાનના સ્ટેટમેન્ટ? નફો થાય તો વધારે કમાશે, નુકસાન થતો તો ગુમાવશે, તો પાપ પુણ્યમાં ભાગીદાર નહીં થાય? સીધું સમજે એવું છે આ, કે આ ખાડા કાન કરે છે. કેમ?
એ મહાઆરંભ મહાસમારંભ થાય ફેક્ટરી અહીંયાથી 1000 કિલોમીટર, એ તો આસામમાં છે ફેક્ટરી, તને નથી દેખાતું, આત્માને તો દેખાય જ છે ને. નફો થાય તો તારા ખાતામાં જમા થાય છે, ખોટ થાય જાય છે તો લઈ લે છે તારા ખાતામાંથી, તો પાપ પુણ્ય તારા ખાતામાં નહીં આવે, એનું સીધો હિસાબ છે. એટલે આપણા પૈસા ક્યાં વપરાય છે, સુપાત્ર દાનમાં આવ્યું છે કે તમે દાન આપીને એ પૈસા ક્યાં વપરાય છે જાણવું જોઈએ. લેનાર સુપાત્ર હોવા જોઈએ ને આપનાર સુપાત્ર હોવા જોઈએ. એ માનો કે આ કાળ ન હોય તો એ બધા ભાંગા. બીજા સમાગમમાં આપણે લંબણપૂર્વક હરિવંશ પુરાણમાં આખું લખેલું છે કે એક પણ પૈસો ક્યાં જાય છે. તમે ધર્મ સમજીને દાન આપશો અને એ અસદ્ધર્મ અસદ્દેવને અસદગુરુને પોષે છે એટલે અધોગતિ થશે દાન આપીને. પણ હવે આટલા બધા પૈસા છે તો કોને પૂછીને કમાણું તું? એટલે તો કે કૂપોળજીએ કહ્યું વ્યવહાર શુદ્ધિ કોને કહેવાય. કેટલું વ્યવસ્થિત પત્ર લખ્યો છે. કમાઈ ગયો ભૂલથી આવી ગયા પૈસા, હવે તો બંધ કરો. પાણી બાડે નાવ મેં, ઘર મેં બાડે દામ, દોનો હાથ ઉલીચીએ સજ્જન કો કામ. હોડીમાં પાણી આવે તો ઉલેચવા માંડે કે નહીં, એમ પૈસા આવવા માંડ્યા છે, હવે ઉલેચ, આ સજ્જનનું કામ છે. કબીર કહે છે પણ એને સંતોષ જ નથી. તો ગોધન ગજધન વાજીધન ઓર રતનધન ખાન જબ આવે સંતોષધન, શબ્દ ધૂળી સમાન. એને બધું સારું લાગે છે, હજી રત્ન લાગે છે. ધૂળ ક્યારે લાગશે? સંતોષધન મળશે ત્યારે. જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે તેણે કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવી ન જોઈએ. મનને જેથી સુખ હોતું નથી તેથી કાયાને કે વચનને ન હોય. અનાચારથી મન સુખી થતું નથી, આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે. આ તો બધાને સમજાય છે. આપણે વ્યવહારિક રીતે ઝઘડો થયો હોય કોઈની સાથે, આપણો વાંક જ નથી, સામેવાળાનો વાંક છે, પણ તરત જ ગણ પડે જમવા જાય તોય આપણને જમતી વખતે શાંતિ ન રહે. વાંક ઓલાનો છે તો પણ, તો આપણો વાંક હોય પછી તો પૂછું જ શું. સ્વતઃ અનુભવ છે કુપાલ દેખાય, આમાં કંઈક જ્ઞાનીને પૂછવા જવાની જરૂર છે. છઠ્ઠું, ન ચાલતા ઉપજીવન માટે માંડ માંડ આજીવિકા મળે છે, પેટ ભરાતું નથી, ખેંચાઈને ભરાય છે. ન ચાલતા ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર, એટલે નાની એવી ભૂલ વ્યવહારમાં થાય, થોડુંક ખોટું બોલવું પડે. ભાવ પૂછે કપડાનો, અસત્ય અને સહજ માયા કે ખાસ મને કાંઈ એમાં મળતું નથી એવું બોલવું પડે, એ ખોટું જ છે. તો પણ મહાશોધથી સેવવું અલ્પ માય, આ એક એમ વિચારવું કે મારે ખરેખર ખોટું બોલવાની જરૂર છે કે હું એમને એમ કમાવત છું. પ્રાયશ્ચિત ધ્યાનમાં રાખવું અને તે સેવામાં નીચેના દોષ તો આવવા જ ન જોઈએ. પાછા એટલે કે છૂટ નથી આપી આ દોષ સેવાની. આ અનેકાંતવાદવાળી ભાષા હોય ને એટલે એવું લાગે આપણને. એટલે કોઈ બધા મુદ્દા લખે કે આટલું તો કરતા જ નહીં. શું નહીં કરતા? કોઈથી મહાવિશ્વાસઘાત, ઓલો વિશ્વાસથી આવે છે અને છેતર્યા કે આ ગામડીઓ તો મૂંડો, એને કંઈ ખબર જ નથી, મહાપાપ છે. લોખંડિયા પિત્તળિયા માથા પછાડે તો વાંધો નથી, પણ સામેવાળો ભોળો છે એને તમે છેતરો તો મોટું પાપ લાગે. એ કોઈ ભોળા માણસને તમે 100 રૂપિયા વધારે લઈ લો અને કોઈ આપણી જેવો જ છે છળકપટ કરવાળો એને લઈ લો, એમાં પાપ પાપમાં અલગ છે, બંધ અલગ પડે પાછું. એમ કહે ને ઓલો ભગવાનનો માણસ છે છેતરતા નહીં, એને ઓલો ભગત છે એને છેતરતા નહીં, ડરે લોકો. હજી આર્ય સંસ્કૃતિમાં એ રહ્યું છે, એ ધીરે ધીરે બધું ઘસાતું જાય છે. કોઈથી મહાવિશ્વાસ, મિત્રથી વિશ્વાસઘાત, પહેલાં એકબીજા ઉપર વિશ્વાસ મૂક્યો અને પછી છેલ્લે દગો દે. ત્રીજું, કોઈની થાપણ ઓળવીએ, આપણે વિશ્વાસ કે મૂકી ગયો હોય પછી લેવા આવે 2-5 વર્ષ પછી કે સાબિતી તો હોય નહીં, કે તે આટલું જ નથી કે શું ભગવાનના સમકે સમખાઈ લે, એમાં શું ભગવાન ક્યાં છે જ. એ કુપાલો જેવા તો કોકો જ હોય ને, ઓલો મૂકે છે જ્ઞાનથી જાણે છે કે આ ગીરવે મૂકેલી વસ્તુ છે. તો કે ના આવે કુપાલ, કે પાછો લેવા આવશો શું કરશો? તો કે નહીં આવે, હવે બહુ વર્ષ થઈ ગયા છે. લઈ લીધા, હિસાબ થઈ ગયો, વેપાર થઈ ગયો, હવે કુપાલદેવે માલિક થઈ ગયા એના, જે કરવું એ કરે, વેચી દે, સોનું ગળાવે, પરદેશ મોકલી દે. મોકલવાના જ હતા, માણસે કીધું કુપાલદેવને
આની સાથે આ રંગૂન મોકલી દઉં? કહું બધું એ પોટલી બાજુમાં રાખજે. આ તો ખરીદી છે આપણે. તો હું કહું છું બાજુમાં રાખ. પેલો દોડતો દોડતો આવ્યો બીજે દિવસે. કહું બધું કે ભાઈ, મેં તો તમને ગઈકાલે જ કહેલું કે પાછો લેવા આવશો શું કરશો. એ તો કોક આવો તો દાખલો ભાગ્ય જ મળે. અહીંયા તો કહે છે કોઈની થાપણ ઓળવી. આ તો ઓળવે છે કે ક્યાં તે આપ્યું છે. ઉપરથી માગે કે ઘણા દિવસ હું તને કોન્ટેક કરવાની કોશિશ કરતો હતો, મારે તારો લેવાના છે ને, ઉપરથી માગે પૈસા. આવા દાખલા બને છે. ચાર, વ્યસન સેવું. તમાકુ, બીડી, સિગરેટ અને આગળ મદિરા, માંસ, ચરસ, ગાંજા, ભાંગ નશીલી વસ્તુ છે. અધ્યાત્મ આગળ વધી જ ન શકે. દેશકાળ એવા ખરાબ છે અત્યારે કે બધા મંદિરમાં એમ ચાનો ઘંટ, કે એમ ન હોય કે દૂધ પાણીનો ઘંટ, ચાનો ઘંટ. ચા વ્યસન છે. વી અસન, અસન એટલે ખાવું, વી અસન એટલે વિશેષ ખાવું. આ વધારાનું છે, આ ખોરાકનો ભાગ જ નથી. મેડિકલ સાયન્સમાં, આયુર્વેદમાં, નેચરોપેથીમાં કે ધર્મમાં, એટલે કોઈ ચા ન પીવે કે કોફી ન પીને મરી ગયો એવો દાખલો બન્યો નથી હજી દુનિયામાં. વધારે પીને મરી ગયા એવા ઘણા દાખલા બન્યા છે કે ફલાણા ભાઈ ચા કે કોફી ન પીધી ને એટલે ગુજરી ગયા, એવું બને જ નહીં ક્યારે. આ વ્યસન છે, વી અસન. પછી 3 વાગે ચા પીતો હોય ને ટેવ પડી ગઈ હોય, પછી આત્મસ્થિતિ ચાલતી હોય અને ચા ન મળે, મને દૂધ નથી કે કંઈક ગડબડ થઈ છે, એટલે એટલે બગાસ આવે એને, એટલે જોયા કરે પાછળ કે આવ્યું, પાછળ ઘંટ પડે છે કે બોલાવે છે, મન રહે જાય નહીં, એનું ચિત્ત ન જાય, ત્યાં જ જાય, પ્રાર્થનામાં જાય જ નહીં મને. વ્યસન એવી વસ્તુ છે, માણસનું મન વ્યસનથી જીતી લે, વ્યસન જીતી લે. એટલે મન ગયું, ઇન્દ્રિય ગઈ, એટલે અધ્યાત્મમાં આગળ જ કેવી રીતે વધી શકે, તને મળશે નહીં. ત્યાં 3 દિવસ એમ કરો, ન આપો ને ચાનો ટાઈમ થાય ને ગરમ ગરમ પાણી આપો, કપ લેવાનું ધગધગતું પાણી, ગળ્યું સાકરે નાખવાની એમાં, પછી બોલ જાપ કરવાનો, હું ચા પીઉં છું, હું ચા પીઉં છું, અઠવાડિયે છૂટી જાય ચા, કાંઈ માથું ન દુખે ને કાંઈ ન દુખે. બધા પ્રયોગ કરેલા છે વાંદરા ઉપર, આવા લેબોરેટરીમાં પ્રયોગ થયા હોય. આ કન્ડિશન રિફ્લેક્સ કહેવાય. એને ખબર પડી ગઈ કે 3 વાગે ચા મળે કે 8 વાગે ચા મળે મને, એ ન આપો તોય ચાલે. આ વ્યસન છે, અનંત જ્ઞાનીઓએ જાણ્યું છે. અને ખાવા પીવાનું કેટલું બધું છે, આ ન પીવે તો શું છે. વ્યસન સેવું. 5, મિથ્યાળનું મૂકવું. છળ કપટ કરી અને ખોટા ઉપર આરોપ મૂકે, માયા મૃષાવાદ સેવે. 18 પાપસ્થાનકમાં 17મું પાપસ્થાનક છે માયા મૃષાવાદ. ખોટું તો છે જ, સાથે છળ કપટથી આળ મૂકે. તમે આ લઈ ગયા હતા કે તમે આ ઉપાડેલું કે તમે ચોરી કર્યું, ગુનેગાર નથી સામેવાળો, આ બહુ મોટો ગુનો છે, પણ એને વ્યવહારિક લાભ થતો હોય પૈસાનો, એટલે આવું કરે. મિથ્યાળનું મૂકવું. 6, ખોટા લેખ કરવા. આ તો સાવ કોમન થઈ ગયું છે આ કાળમાં. તો 1 નંબરના અને 2 નંબરના ચોપડા હોય જ. કાળ દોષ કળથી થયો એટલે અધ્યાત્મ માટે બહુ અઘરું છે. એમ બધા ડોક્યુમેન્ટ કરી દે, ખોટા દસ્તાવેજ. હિસાબમાં ચૂકવવું. હિસાબ કરે, સામેવાળો ભોળો છે એટલે ગડબડ કરીને બધું ફસાવી દે સામેવાળાને. 17 5 95, 2 મૂક્યા છૂટના, લાવો પટેલ 2 રૂપિયા ઉપરથી. એટલે ઉપરથી માગે 17 5 85 એટલે 95 ગણે, પણ થોડો પાછું ડિસ્કાઉન્ટ આપે પછી એના જ પૈસામાંથી. એને ઓલું નથી હોતું, 2 લ્યો તો 3 ત્રીજું એટલે 1 ફ્રી 1+2. એ ઘરે જઈને પાણીમાં નાખો ત્યારે ખબર પડે, સડેલું જ હોય બધું. ત્યાં ખોલીને જોવાની મનાય હોય, શીલ્ડ હોય બધું. જુલમી ભાવ કેવો. એ નફો લેવાનો છે. જગાતનો ખર્ચો હોય, દુકાનનું ભાડું હોય, ઇલેક્ટ્રિસિટીનું, માણસોનું, એમાં ઉપરથી થોડો નફો જોઈએ કમાવા માટે. જુલમી ભાવ કયા, લૂંટે એ બી ખોટું છે. 9મું, નિર્દોષને અલ્પ માયાથી પણ છેતરવો. સામેવાળો નિર્દોષ હોય તો નાનામાં નહીં છળકપટ નહીં કરવાનો. બધા સરખે સરખો હોય તો વાંધો નહીં, ચોર તમે ચોર, આ નિર્દોષ છે સામેવાળો, એને અલ્પમાંથી પણ છેતરો, આ બહુ મોટો ગુનો છે. 10મું, ન્યૂન અધિક તોળી આપવું.
ત્રાજવાને થોડો ધક્કો મારે પાછળથી, કાં તો લો ચુંબક ચોટે રાખ્યું હોય લોખંડનું, એટલે એટલે આપે પોણો કિલો પણ થઈ ગયું, એક કિલો આમ જોવા જાય તો ચોટાડ દીધું હોય લોખંડ ત્રાજવામાં. હવે તો ડિજિટલ હોય એટલે એમ જ એની સર્કિટ જ ઓલી કરી નાખી હોય, હવે તો મીટર હોય છે એ બગાડી નાખે હોય, એ મીટરની પાછળ મેગ્નેટ મૂકે ને એટલે સ્લો ચાલે. ઇલેક્ટ્રિસિટીનું બિલ 1000ને બદલે 300 જ આવે ખાલી, તે પોતાને ક્ષેત્રે છે. એકને બદલે બીજું તો મિશ્ર કરીને આપવું, એટલે દૂધમાં પાણી નાખે, શુદ્ધ ઘીમાં વેજીટેબલ ઘી નાખે, તેલમાં. હવે તો બધા ભેળવવાનું એટલું બધું કોમન થઈ ગયું છે, ભેળસેલ વગરની વસ્તુ મળે જ નહીં ક્યારે. એટલે સોગન ખાય કે દૂધવાળા ભૈયાને કીધું પછી કે દૂધમાં આટલું બધું પાણી નહીં નાખતું, મોંઘવારી કેટલી છે આમ તેમ, એ ભગવાનના સામખાય કે ભગવાનના સામ કે હું દૂધમાં પાણી નાખતો હોય, હું પાણીમાં જ દૂધ નાખું છું કે થોડુંક જ ખાલી, ભગવાનના સામ ખાય. એટલે એટલે હદ સુધી બગડી ગયું છે આ. એકને બદલે બીજું તો મિશ્ર કરીને ભેળસેળ, કોઈ પણ વસ્તુ ભેળસેળ વગરની હોય જ નહીં બજારું આઈટમ. આ બધી કાજુની આઈટમ હોય ને એમાં શિંગોડાનો પાવડર હોય, ચણાનો લોટનો આઈટમ હોય ને ઢોકળાને એવું બધું બહારનું, સેવ ફરસાણ એમાં આંબલિયાનો લોટ હોય. રંગ સ્વાદ સુગંધ બધું લગભગ સરખું જ હોય. હવે તો બધા કેમિકલ મળે છે, એવું કેમિકલ નાખો એટલે એલચી મગમગે, એલચી નાખી જ ન હોય એણે. એટલે પિસ્તા બરફી એ બધું હોય ને, એ પિસ્તા હોય જ નહીં, એ ગ્રીન કલર હોય, એલ્ડીહાઇડ કલર કહેવાય. વાળ ચામડી આંતરડા મૂત્રાશયની કોથળી બધું ભરપૂર કેન્સર એ કરે, બહુ વપરાતું હોય તો વાપરે. પછી એમ કે કેસર પેંડા, કેસર કાજુ કતરી, કેસર હોય જ નહીં, એ કલર જ હોય. મોહનથાળમાં તો અહીંયા બનાવવા આવે છે ત્યારે લાવે જ છે ડબ્બી, એટલે 10 કિલો હોય ને મોહનથાળ, એમાં 1 ચમચી 2 ચમચીની માત્રા હોય, નાખે એટલે એકદમ કેસરી જેવો થઈ જાય. અને ન નાખે તો ચણાનો લોટનો કલર આવે, કોઈ ખાય નહીં, એ બધા ટેવાઈ જ ગયા છે. તો એટલે ભેળસેળ વસ્તુથી જ ટેવાઈ ગયા છે બધા, એટલે શુદ્ધ આપો ને તો ભાવે નહીં કોઈને. બધું મિશ્ર કરીને આપવું, દૂધે આવે છે. વચમાં હમણાં છાપામાં સમાચાર આવેલા, સુરતમાંથી એક ડેરીમાંથી રોજ 5 ટેન્કર દૂધની નીકળતી હતી, એટલે 10-10 હજાર 50 હજાર લીટર દૂધ નીકળતું હતું. અંદર એક પણ ગાય કે ભેંસ હતી જ નહીં. કેવી રીતે બને દૂધ? લાયોફિલાઇઝ પાવડર હોય, ડુક્કરની ચરબીનો પાવડર. ડેનમાર્ક, સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન, ત્યાં બધો આ બધો ઉદ્યોગ બહુ છે પશુપાલનનો, ડેરી ઉદ્યોગ. એ પાવડર આવે, લાયોફિલાઇઝ એટલે માઇનસ ડિગ્રીમાં એનો પાવડર બની જાય, આમાં પાણી નાખે હલાવે એટલે દૂધ થઈ જાય. એક પણ ગાય કે ભેંસ નહોતી દૂધ આપે એવી, અને પછી ટ્રક રોજ નીકળે સવારે, પછી ફેક્ટરી ઉપર રેડ પડી, તેમાં એક કોઈ પશુ હતું જ નહીં, ખાલી પાવડરની ગુણ જ મળી. અને ડેરી ચાલતી હોય બધે, જ્યાં ત્યાં દૂધ જતું હોય, એ જ દૂધમાંથી બધી મીઠાઈ બનતી હોય. આપણે બહારની મીઠાઈ લાવીએ ને, કાજુ કતરી બરફી કે પેંડાને, એટલે બધું એ માંસાહાર છે. એ જ માંસાહાર ભગવાનના દેરાસરમાં ધરે છે ઋષભનાથ ભગવાનને. એને શુદ્ધ ઉકાળેલા દૂધની બરફી નથી જોતી, માંસાહાર ધરે છે, અન્નકૂટ કરે પછી એની પર વરખ, પશુના આંતરડામાં કૂટેલો વરખ એ લગાડે, પછી એમ કે હવે અહિંસક વરખ મળે છે એમ કે. પણ બરફી ક્યાંની બની છે? એ તો હિંસાવાળી છે, વરખ ભલે ને અહિંસક રહ્યો, મન મનાવવાની વાત છે. અને આગમમાં કે આ છે જ નહીં આ બધું, આ મીઠાઈ મૂકવી તીર્થંકરને, આ પાછળથી બધું ઘૂસી ગયું છે. આ વૈષ્ણોની ક્રિયા પ્રમાણે, વૈષ્ણો કેવો અન્નકૂટ કરે 52 દિવસે 56 ભોગ, એવું દેરાસરમાં થાય છે. આ પાછળથી ઘૂસાવી દીધું છે, મૂળ આગમમાં 45 આગમમાં કંઈ વાત નથી આવી. તે ખડી સાકરના ટુકડા મૂકો ને માખી બણબણે, એની ઉપર તમે ચાલ્યા જાઓ અને લોગસ બોલીને વ્યા જાઓ, હોય જ કેવી રીતે? પણ સમજે એવું છે ને, સ્વાદ છોડવાની વાત છે, એકેન્દ્રીય જીવને હણવાની મનાય છે, ઉકાળેલું પાણી પીવાનું, એ બજારું આઈટમ ક્યારે સ્વીકારે? એક પણ તીર્થંકર કે એક પણ જ્ઞાની આવી બરફી મૂકો એટલે એને આશાતના કરી કે તમે એનો અહોભાવ બતાવ્યો. તમે કેટલું આગળ વધી ગયું છે આ કેમ સમજાય?
ઉપોદય 459માં છેલ્લા પેરેગ્રાફમાં લખ્યું છે કે આ ધર્મ નથી, આ વસ્તુથી પોતાની સંસારવાસનો ઉચ્છેદ થતી નથી અને સંસારવાસનો ઉચ્છેદ થાય છે, અહોભાવ થાય છે કે હું ધર્મ કરું છું, અનંતોન્મંદી કશાય છે, છૂટે કેવી રીતે જીવું, અનંતોન્મંદી કશાયનો આકાર છે. વ્યવહારમાં એવા ગુના થતા જ નથી. ક્રોધમાન માયેલો, મને બહુ લોભ છે, કોઈ ફોન ભૂલી જાય નવો તો હું લઈને વયો ન જાઉં કે બજારમાં વેચી નાખીશ, લોભ મારો ગયો નથી, પણ આપણે એવો ગુનો કરતા જ નથી વ્યવહારમાં. આપણે ક્રોધે બહુ છે, અભિમાન છે, આપણે મારવાનું મળીએ, હાડકું ન તોડી નાખીએ સામેવાળાનું, બહુ તો મોઢું બગાડીએ. એટલે વ્યવહારમાં અનંતાનુમતિ નથી થતા, અનંતાનુમતિ ધર્મક્ષેત્રમાં થાય છે. પોતાનો સંસાર ઉચ્છેદ થતો નથી, કૃપાલુએ લખ્યું છે 459માં પત્રના છેલ્લા પેરેગ્રાફમાં. પણ અસદેવ, અસદગુરુ અને અસદધર્મનું આરાધન કરે છે. શા માટે? અસદગુરુના માઠાબોધથી. અને પોતાની સંસારવાસના ઉચ્છેદ થતી નથી છતાં ઉચ્છેદ માને છે, આ જીવને અનંતાનંદીનો પ્રકાર વર્તી રહ્યો છે. કંઈ કહેવામાં બાકી જ નથી, કેટલું સ્પષ્ટ ખુલાસો કર્યો છે. લોકોને પૂછે અનંતાનંદી કોને કહેવાય, તો કર્મગ્રંથ ખોલવો પડે. સાવ સહેલું છે કે સંસાર એનો સીમિત થતો નથી અને માને છે સીમિત છે, આ અનંતાનુમતિ. કેમ? અસદગુરુના માઠા બોધથી એને શીખવાડવામાં આવ્યું છે કે આ કરો. એટલે જે શીખવાડ્યું છે એ અને જે આવું ઊંધું શીખ્યું છે, બંને પામે તેનો સંગ તે બુડે બહુ માય. ઓલાનું શું થાય? એ અનધિકારી છે. 142ની અડધી કડી આપી કોપલ દેવી. એ પણ જીવ મતાર્થમાં નિજ માન અધિકાર ગર્દી થાય જ નહીં, એને એ ગુરુજી થયા છે. પામે નહીં પરમાર્થને અનધિકારીમાં જ, અનધિકારીમાં છે, પાત્ર જ નહીં થાય. 2000 કરોડ રોકડી સાગરોપમ, માણસ જ ન થાય પછી ક્યાં ધર્મની વાત કરવી. પછી કદાચ થાય દુબઈના શેખને ઘરે જન્મે, ચાર્ટર પ્લેન લઈને જાય વોશિંગ્ટન, ધર્મ ક્યાં? આમ સાવ સહેલો છે વિતરાગનો ધર્મ, પણ આ જીવને એટલું રગે રગમાં ઘૂસી ગયું છે, એ ફેરફાર કરવા તૈયાર નથી. અને એટલું ઘૂસાવી દીધું છે, કૃપાલુએ લખ્યું છે, અસદગુરુના માઠા બોધથી આનું ધર્મનું સ્વરૂપ આખું બદલી ગયું છે. બધું ગુજરાતીમાં લખેલું છે, થોડો સમય કાઢીને વાંચે રજાના દિવસે. અને એમને એમ દેરાસરમાં જઈને નૌકર બોલે, લોગસ બોલે, કાવસદમાં ઊભો રહે તો ભગવાન રાજી ન થાય. સીધું સમજાય એમ છે, કાવસક લે અને 6 લોગોસનો કાવસક કરે, 10 લોગોસનો, 12 લોગોસનો, તો એક જ બોલે ખાલી, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. લોગસે આવી ગયું, નમોથુણું આવી ગયું, ને અનંત 24 આવી ગઈ ને, બધા સહજ આત્મ સ્વરૂપ છે એ બોલે તો. પણ એ દેખાય નહીં પછી, તેમ ખાલી હાથે આવેલા, કે ડાબોલો તો લાવ્યા નહોતા, મીઠાઈ તો મૂકી નહીં, તમારા તરફથી તો પૂજ્યા હતી ને તમે કંઈ લાવ્યા નથી. દુર્ગમ દુર્ગમ થઈ ગયું છે, કાળ દોષ કળીથી થયો, વિતરાગનો ધર્મ છાણીથી છળાઈ ગયો છે આ. અને બધી ખાલી ક્રિયા જડતા રહી ગઈ, એ રહ્યો તો વાંધો નહોતા, થોડું થોડું પુણ્ય બંધ. આ તો આશાતના કરીને ધર્મનું ઓલું થાય છે, આવરણ થઈ જાય ને સાચા ધર્મ ઉપર. નવો કોક આવે શીખવા માટે, એ પછી બિચારો બહુ પૈસાળો નથી એટલે નાની કેરી કે નાનું સફરજન લઈ આવે. એકને બદલે બીજું હતો મિશ્રને, કર્માદાની ધંધો. હવે સમય પૂરો થઈ ગયો છે ને, કર્માદાની ધંધો તો બહુ મોટો વિષય છે, એટલે બપોરના સમાગમમાં કે પછીના સમાગમમાં લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.